નમસ્તે વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર બાય ઉરીશ પટેલની ચેનલમાં આપનું સ્વાગત છે આપે ઘણા બધા મિત્રોએ સારો એવો પ્રતિસાદ આપ્યો અને જેટલા પણ નવા વિદ્યાર્થી મિત્રો જોડાઈ રહ્યા છે એમને જણાવી દઉં કે ગુજરાતી વ્યાકરણના જે પણ પ્રશ્નો પૂછ્યા હતા એ બધા પ્રશ્નોનો મેં કહેવાય કે પ્રશ્નો મારા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધા છે એટલે નવા વિદ્યાર્થીઓ હોય તો એ ખાસ જોઈ લેજો અને શક્ય હોય તો એ પ્રશ્નોનો અભ્યાસ પણ કરી દેજો આજથી આપણે ચાલુ કરીએ છીએ કે ગૌણ સેવા અને ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી બળમાં પૂછાયેલા જનરલ નોલેજના વારંવાર પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ આજનો શું વિચાર છે નિષ્ફળતાનો અર્થ નિષ્ફળતાનો અર્થ નિષ્ફળ થતો નથી તેનો અર્થ થાય છે કે તમે અત્યાર સુધી સફળ થયા નથી ઓકે એટલે કે ટૂંબન એ વિષય વસ્તુ થઈ આપણે નપાસ નથી થયા પણ પાસ પણ નથી થયા એવું કહેવા માંગે છે એટલે કે આપણે પેલા જે ઓલિમ્પિકમાં આપ જાણો છો પ્રથમ ક્રમ એ વચ્ચે ઉપર બીજો ને ત્રીજો બીજો ત્રીજાનું મહત્ત્વ સમાન જ રહેશે પણ આપણે પ્રયત્ન શું કરવાનો છે જે પહેલો નંબર છે વચ્ચે જે ઉચ્ચ સ્થાન ઉપર વ્યક્તિ જોવા મળે છે એ લેવલ સુધી પહોંચવાનું છે એટલે એવું નથી કે આપણે નિષ્ફળ રહ્યા છીએ ક્લિયર પણ એનો અર્થ થાય છે કે અત્યાર સુધી પણ સફળ થયા નથી એ કહેવા માગે છે અને ચિંતા કર્યા વગર વાંચો નો ટેન્શન યુ કેન વિન જીત હંમેશા તમારી થશે નેક્સ્ટ વાત કરું તો ગૌણ સેવા પસંદગી અને પંચાયત બોર્ડ દ્વારા અગાઉ પૂછાયેલા પ્રશ્નો કયો ટોપિક છે આનો ગૌણ સેવા પસંદગી મંડળ અને પંચાયત બોર્ડ દ્વારા પરીક્ષામાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો ઓકે ભારત દ્વારા જાન્યુઆરી બે હજાર અઢાર આ એકદમ જૂનો પ્રશ્ન થઈ ગયો એટલે પરીક્ષામાં ના પૂછાય એક સિમ્પલ લોજિક તમે સમજો બીજો પ્રશ્ન બહુ જ અગત્યનો છે ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કયા નાણાકીય વર્ષથી શરૂ કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવોત્સવનો કાર્યક્રમ કયા નાણાકીય વર્ષથી શરૂઆત કરવામાં આવી હતી ઓકે તો અહીંયા ખાસ યાદ રાખજો બે હજાર ત્રણ ચાર આવશે શું આવશે બે હજાર ત્રણ ચાર આવશે ત્રીજો પ્રશ્ન જે અમદાવાદ શહેરને કોણે હોસ્પિટલ બંધાવી જે વિસ્ત્રીને આજે સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે અમદાવાદ શહેરમાં કોણે હોસ્પિટલ બંધાવી જે આજે વિસ્તરીને સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે હર કુંવર શેઠાણી આવશે કઈ આવશે હર કુંવર શેઠાણી આવશે ઓકે તો આના પરથી જણાવું રહ્યું કે સિવિલ હોસ્પિટલમાં આપણી પહેલાં શું વિષય વસ્તુ હતી તો વિધાનસભા હતી સિવિલ હોસ્પિટલમાં આપણી શું હતી વિધાનસભા ક્લિયર એટલે સ્થાપના વખતે આપણે પહેલાં જ આપણી વિધાનસભા સિવિલ હોસ્પિટલ જોવા મળે છે પછી આ તો ગાંધીનગર ઓગણીસો એકોતેરથી જ્યારે સ્થાપના થાય છે હિતેન્દ્રભાઈ દેસાઈમાં ત્યારબાદ આપણે હોસ્પિટલ ક્યાં આવે છે સોરી વિધાનસભા ક્યાં આવે છે ગાંધીનગર આવે છે ક્યાં આવે છે ગાંધીનગર આવે છે ચોથો પ્રશ્ન જે મચ્છુ નદીના કિનારે આવેલું પ્રસિદ્ધ સ્થળ વાંકાનેર કયા જિલ્લામાં આવેલું છે મચ્છુ નદીના કિનારે આવેલ પ્રસિદ્ધ વાંકાનેડ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે તો મોરબી આવશે મોરબીનો મિત્રો વાત કરું તો વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન કે સૌ પ્રથમ સૌપ્રથમ મણી મંદિર એક તો આવેલું છે અને કહેવામાં આવે છે કે ભાઈ મોરબીમાં બે હજાર પંદરમાં કુમતાસિંહ કાતેથી અવશેષો મળ્યા હતા કઈ જગ્યાએથી કુંતાસી ખાતેથી અવશેષો મળ્યા હતા ત્યારબાદ વાત કરું તો મોરબી એટલે દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા આવશે અને ત્યારબાદ અગત્યનો પ્રશ્ન વાત કરું તો છાપરા ઉપર મોર મેં નાખ્યા બી એટલે મોરનું નારી જાતિ ઢેલ થાય મોરનું નારી જાતિ મિત્રો ઢેલ થાય તો મોરબીનું જૂનું નામ શું થાય યાદ રાખજો ઢેલડી નગર મોરબીનું જૂનું નામ શું છે ઢેલડી નગર છે વાંકાનેર હવે ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી વાંકાને રાજકોટ પોરબંદર વાંકાનેર રાજકોટ અને પોરબંદરના દીવાન હતા કેના ના રાજકોટ અને પોરબંદરના દીવાન હતા ખાસ યાદ રાખજો મચ્છુ ડેમ હોનારત વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા બાબુભાઈ જસભાઈ પટેલ હતા કોણ હતા બાબુભાઈ જસભાઈ પટેલ હતા પાંચમો પ્રશ્ન છે તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ એ ક્યાં આવેલા છે તુલસી શ્યામ ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે તો ગીર સોમનાથ આવશે તુલસી શ્યામ ગરમ પાણીના કુંડા ક્યાં આવેલા છે ગીર સોમનાથ આવેલા છે ગીર સોમનાથનું જૂનું નામ શું થશે તો પ્રભાસ પાટણ થશે અને સોમનાથને તાજેતરમાં જ સ્વચ્છ આઇકોનિક એવોર્ડમાં પણ સમાવેશ કરવામાં આવે છે કે સ્વચ્છ આઇકોનિક એવોર્ડમાં પણ સમાવેશ કરવામાં આવે છે જઠ્ઠો પ્રશ્ન છે ચુલતાને અબદશાહ બાદશાહે વસાવેલું છે એટલે કયું હિંમતનગર કયા જિલ્લામાં છે સાબરકાંઠા સાબરકાંઠા સાબર નદીના પર નામ ઉપરથી લેવામાં આવ્યું છે અને બીજી એ પણ વાત કરવામાં આવી છે બીજી એ પણ વાત કરવામાં આવી છે કાજીવા આવેલી છે કઈ આવેલી કાજીવાવ આવેલી છે ફૂટબોલ એકેડેમી સાબરકાંઠા હિંમતનગરમાં સારું થશે એક અકોદરા ખાતે એનિમલ હોસ્ટેલ આવેલી છે કઈ એનિમલ હોસ્ટેલ આવેલી છે અને સાબરકાંઠા જિલ્લામાં પાલ દડ વન કયું પાલ દડ વન આવશે જ્યાં કહેવાય કે ભાઈ વિજયનગર પોળોના જંગલ ખાતે વન મહોત્સવ ઉજવવામાં આવે તો વિજયનગર પોળોના જંગલ ખાતે વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો સાતમો પ્રશ્ન જે વનરાજ ચાવડાએ સ્થળ સ્થળાનેર ક્યાં આવેલું છે વનરાજ ચાવડાએ વસાવેલ સ્થળ ચાપાનેર ક્યાં આવેલું છે તો પંચમહાલમાં આવેલું છે વનરાજ ચાવડાએ વસાવેલ સ્થળ ચાપાનેર ક્યાં આવેલું છે તો પંચમહાલમાં આવેલું છે વનરાજ ચાવડા એટલે ચાવડા વંશનો સ્થાપક આવશે એના પિતાનું નામ હતું જયકાંત શીખે સોરી જય શિખરી હતું અને જય સીકરી હતું તો સીધી થઈ જાય વાત એ થઈ જાય કે જય સીકરી હતું તો ઉલ્લેખ કરવામાં આવે છે કે વરનાથ ચાવડા ચાવડા એ ચાવડા વંશનો સ્થાપક હતો શું હતો ચાવડા વંશનો સ્થાપક હતો ગુણ સૂર્ય એવું ભવિષ્ય બાકી હતું કે આ બાળક મોટો થઈને રાજા બનશે અને જૈન ધર્મનો સૌથી વધુ વિકાસ કરશે જન વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું વનરાજ ચાવડાની માતાનું નામ શું હતું તો ખાસ યાદ રાખજો રૂપસુંદરી આવશે શું આવશે રૂપસુંદરી આવશે વનરાજ ચાવડાની માતાનું નામ રૂપસુંદરી આવશે આઠમો પ્રશ્ન છે યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ કઈ રીટ કરી શકાય છે અધિકાર ઉત્સાહ જો અહીંયા સીધી અધિકાર ઉત્સાહ આવશે ઓકે એટલે અહીંયા કોઈ પણ તમે સીટ ઉપર પીઆઈ કે મુખ્ય ન્યાયાધીશ કે એની સીટ ધારણ કરી લો તો આપણે બંધારણમાં જે પાંચ રીટ આપી છે એ કોઈ પણ લાગુ પડી શકે છે મિત્રો અહીંયા ખાસ મને જણાવજો કે કઈ કઈ પાંચ રીટો છે શું કઈ કઈ પાંચ રીટો છે એ કોમેન્ટ કરીને આપ મને જણાવજો નવમો પ્રશ્ન છે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ એ રમતના ખેલાડીઓ છે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ એ રમતના ખેલાડીઓ છે તો તો કબડ્ડીની ટીમ આપણી જે ઊભી કરવામાં આવી છે એના ખેલાડીઓ છે શકાય છે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ એ રમતના ખેલાડીઓ છે તો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ એ કબડ્ડીની રમતના ખેલાડીઓ છે કંઈ કબડ્ડીની રમતના ખેલાડીઓ છે ભારતમાં નવી અર્થનીતિ ક્યારથી આરંભ કરવામાં આવ્યો છે ભારતમાં દસમો પ્રશ્ન છે ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો છે તો ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ ઓગણીસો એકાણું થી કરવામાં આવ્યો હતો અને ઓગણીસો એકાણું થી કરવામાં આવ્યો હતો તો એ સમય વડાપ્રધાન કોણ હતા એ આપ મને કોમેન્ટ કરીને જણાવજો ઓગણીસો એકાણું વડાપ્રધાન કોણ હતા એ કોમેન્ટ કરીને જણાવજો એમએસ વર્ડ એ ડોક્યુમેન્ટરીની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે એમએસ વર્ડની ડોક્યુમેન્ટરી શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે કંટ્રોલ પ્લસ હોમ કઈ કી કંટ્રોલ પ્લસ હોમનો ઉપયોગ થાય છે બારિસ્ટર તરીકેનું નસીબ અજમાવવા ગાંધીજી કયા વર્ષ દક્ષિણ આફ્રિકા જવાના રહ્યા હતા એટલે બેરિસ્ટર તરીકે બેરિસ્ટર બનવા માટે ગાંધીજી ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા રવાના ક્યારે થયા હતા તો ગાંધીજી બેરિસ્ટર બનવા માટે અઢારસો હતા માં થયા હતા અઢારસો તાણું થયા હતા ગુજરાતનું સમૃદ્ધિ સોમનાથનું મંદિર લૂંટને કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું એક હજાર વર્ષ પહેલાં કયા મુગલ બાદશાહ આક્રમણ કરીને આ મંદિર પર લૂંટ કરી હતી મોહમ્મદ ગજનવી મોહમ્મદ ગજનવી એક સિમ્પલ અહીંયા લોજિક સમજો મિત્રો અને ખાસ આ બાબતનું ધ્યાન રાખજો કે જવાબ એકદમ નોર્મલ છે પણ પ્રશ્ન કેટલો કેટલો લાંબો કર્યો છે ગૌણ સેવામાં આવું થઈ શકે છે પ્રશ્ન તમને જવાબ નોર્મલ લાગશે પણ પ્રશ્ન ગોળ 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 ફેવરિટ કર્યો હોય તો ને ખાલી તમારે એક જ ધ્યાન રાખવાનું છે શું જોવાનું છે નથી છે નથી શું કહેવા માગે છે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે ત્યારબાદ વાત કરું તો ચૌદમો પ્રશ્ન આવશે પારસી ભાઈઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે પારસી ભાઈઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે તો વલસાડ જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે વલસાડ જિલ્લામાં આવેલું છે નસવાડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે નસવાડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે નસવાડી તાલુકામાં મિત્રો વાત કરું તો નસવાડી તાલુકામાં વાત કરું તો ગુજરાતની પ્રથમ ગુજરાતની પ્રથમ તીર કામઠા એકેડમી આવેલી છે કઈ તીર કામઠા એકેડમી આવેલી છે સોળમો પ્રશ્ન છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી જોવા મળે છે જો પ્રશ્ન અહીંયા બદલી કાઢ્યો બધા વિદ્યાર્થીઓને ખબર હશે કે સર ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો કયા કયા છે એ બધું ખબર છે પણ ગૌણ સેવન પસંદગી મંડળ આ બાબતનું ખાસ ધ્યાન રાખજો ઓકે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રાણી જોવા મળે છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રાણી જોવા મળે છે તો દીપડો આવશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી બે હજાર સત્તર અઢારમાં એક ભારત શ્રેષ્ઠ ભારત રાજ્ય સાથે કયા રાજ્ય સાથે પ્રવાસીઓને લોકોને આદાન પ્રદાન માટે દસ કરોડ ફાળવવામાં આવ્યા છે કયા રાજ્યના આદાન પ્રદાન માટે દસ કરોડ ફાળવવામાં આવ્યા છે તો યાદ રાખજો છત્તીસગઢ આવશે છત્તીસગઢ આવશે એલ ઇડી એલ પૂરું નામ જણાવો લાઇટ ઇમિટિંગ ડાયોટ શું છે લાઇટ ઇમિટિંગ ડાયોટ આવશે તેનું પૂરું નામ એલ ઇડીનું પૂરું નામ શું આવશે લાઇટ એ ઇમિટિંગ ડાયોટ આવશે તાનસા અભ્યારણ તાનસા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં આવેલું છે તાનસા અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં આવેલું છે નેક્સ્ટ વીસમો પ્રશ્ન છે ઓગણીસો વીસમાં ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠના સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠ સૌ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી ડાયાભાઈ મહેતાના બંગલામાં કોના બંગલામાં ડાયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ વાત કરું તો અમરેલી જિલ્લાના ધારી મુકામે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે અમરેલી જિલ્લાના ધારી ખાતે કયું રિસર્ચ સ્ટેશન આવેલું છે ગ્રાસલેન્ડ રિસર્ચ સે સ્ટેશન આવેલું છે કયું ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન આવેલું છે બાવીસમો પ્રશ્ન છે ભાષા એટલે ધ્વનિ સંકેતો દ્વારા વિચારોની અભિવ્યક્તિ વ્યાખ્યા કયા તજજ્ઞા આપ વ્યાખ્યા કયા તજજ્ઞએ આપી છે ખ્યાલ આવી ને હવે જાહેર વહીવટ આયો આ વ્યાખ્યા કોને આપી છે સ્વીટે આપી છે કોને આપી છે સ્વીટે આપી છે ત્રેવીસમો પ્રશ્ન છે આગામી ઓલિમ્પિક બે હજાર વીસની સ્પર્ધા કયા દેશમાં યોજાશે આગામી ઓલિમ્પિક બે હજાર વીસની સ્પર્ધા કયા દેશમાં યોજાશે તો જાપાનમાં યોજાશે ક્યાં જાપાનમાં અને તાજેતરમાં જી ટ્વેન્ટી સમિટ પણ જાપાનના ક્યાં યોજાઈ હતી ઓસાકામાં યોજાઈ હતી જાપાનના વડાપ્રધાન કોણ છે સિન્જો એબે છે અને જાપાન પાસેથી આપણે કઈ ટ્રેન માટે બ કરાર કર્યા છે તો બુલેટ ટ્રેન માટે કરાર કર્યા છે બુલેટ ટ્રેન ભારતમાં ક્યારે શરૂ થઈ જશે બે હજાર ત્રેવીસમાં શરૂ થઈ જશે ક્યારે બે હજાર ત્રેવીસમાં શરૂ થઈ જશે ચોવીસમો પ્રશ્ન છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે આઈ એ એસનું વડું મથક ક્યાં આવેલું છે આઈ ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે મસુરી ક્યાં આવશે ઉત્તરાખંડ આવશે આવશે એસ ટ્રેનિંગ સેન્ટર મસૂરી ક્યાં આવશે ઉત્તરાખંડમાં આવેલું છે અવાજ તો આવી ગયો છે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો હેલો હલોગ્રોમીટર હાઈગ્રોમીટર વિજ્ઞાનની વાત કરવામાં આવી છે હાઈગ્રોમીટર હાઈગ્રોમીટર શેના માટે હ્યુમિડિટી માટે સિસ્મોગ્રાફ સેના માટે ધરતીક માટે સ્પીગ મેનોમીટર રુધિર દબાણ માટે ઓડોમીટર ઝડપ માટે ફરીથી ધ્યાન આપો મીટર હ્યુમિડિટી માટે હાઈગ્રોમીટર હ્યુમિડિટી માટે સિસ્મોગ્રાફ ધરતીક માટે સ્પીગ મેનોમીટર રુધિર દબાણ માટે પોડોમીટર ઝડપ માટે ઓડોમીટર ઝડપ માટે છવ્વીસમો પ્રશ્ન જે ઇસરો દ્વારા તાજેતરમાં જીસેટ ઓગણીસ સેટેલાઇટને અવકાશમાં તરતું મૂકવામાં આવ્યો કઈ જગ્યાથી તરતું મૂકવામાં સતીસ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કયા સ્થળેથી સતીસ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી તરતો મૂકવામાં આવે છે કયા સતીશ ધવન સ્પેસ સેન્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટર કયા રાજ્યમાં આવ્યું છે તે આપ મને કોમેન્ટ કરીને જણાવજો શું આપ મને કોમેન્ટ કરીને જણાવજો ઓકે દેવગઢ બારિયા તાલુકો ક્યાં આવેલો છે દેવગઢ બારિયા તાલુકો ક્યાં આવેલો છે દેવગઢ બારિયા તાલુકો ક્યાં આવેલો છે તો દાહોદમાં આવેલો છે દેવગઢ બારિયા તાલુકો ક્યાં આવેલો છે દાહોદમાં આવેલો છે અઠ્યાવીસમો પ્રશ્ન જે વિજય રૂપાણી સરકાર દ્વારા બે હજાર સત્તર અઢારના પ્રથમ સૌરોર્જા મોડલ ગામ તરીકે કોને વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે બે હજાર સત્તર અઢારના બે હજાર સત્તર અઢારના પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે કોને વિકસાવવાનું આવ્યું છે તો તો આવશે કયા જિલ્લામાં મહેસાણામાં આવેલું છે કયો મહોત્સવ ઉત્તરાત મહોત્સવ ઉજવાય છે કયો ઉત્તરાત મહોત્સવ ઉજવાય છે ગુજરાત બીજા રાજ્ય ગુજરાતના બીજા રાજ્ય નાણાપણના અધ્યક્ષ કોણ છે ગુજરાતના બીજા રાજ્ય નાણાપણના અધ્યક્ષ કોણ છે તો ધીરુભાઈ શાહ આવશે કોણ આવશે ધીરુભાઈ શાહ આવશે એન્જિનિયર્સ ડે ક્યારે ઉજવાય છે એન્જિનિયર્સ ડે ક્યારે ઉજવાય છે પંદર સપ્ટેમ્બર ઉજવાય છે એન્જિનિયર્સ ડે ક્યારે ઉજવાય છે પંદર સપ્ટેમ્બરે ઉજવાય છે ફ્યુઝનો ત્યાર બનાવવા માટે નીચેના પૈકી શાહનો ઉપયોગ કરી શકાય છે શુદ્ધ ટીન નિક્રોમ ટીન સીશાની મિશ્ર ધાતુ શુદ્ધ ટીન નિક્રોમ ટીન સીશાની મિશ્ર ધાતુ બત્રીસમો પ્રશ્ન છે રક્તપિતના રોગને નાબૂદ કરવાના ધ્યેય સાથે ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ કાર્યક્રમ કયા વર્ષથી રક્તપિતના નિર્મૂલન કાર્યક્રમ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે તો ઓગણીસો ત્યાંશીથી પરિવર્તિત કરવામાં આવે છે કયા વસ્તી ઓગણીસો ત્યાંસીથી પરિવર્તિત કરવામાં આવે છે તેત્રીસમો પ્રશ્ન છે ગુજરાતમાં સામાન્ય એવી રાષ્ટ્રીય આપત્તિ કઈ છે પૂર ચક્રવાત દુષ્કાળ અને ભૂકંપ છે ગુજરાતમાં સામાન્ય એવી રાષ્ટ્રીય આપત્તિ કઈ છે તો પૂર ચક્રવાત દુકાળ અને ભૂકંપ છે કઈ છે પૂર ચક્રવાત દુકાળ અને ભૂકંપ છે પર આધારિત છે દ્રવ્યતા ઉપર પર આધારિત છે તાણના દ્રવ્ય પર આધારિત છે પાંત્રીસમો પ્રશ્ન છે ઘર વપરાશમાં રાંધણ ગેસ સિલિન્ડર માટે કયો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે તો બ્યુટેન ભરવામાં આવે છે કયો બ્યુટેન ભરવામાં આવે છે વીર સાવરકર એરપોર્ટ ક્યાં આવેલું છે વીર સાવરકર એરપોર્ટ ક્યાં આવેલું છે તો પોર્ટ બ્લેયરમાં આવેલું છે વીર સાવરકર એરપોર્ટ ક્યાં આવેલું છે પોર્ટ બ્લેયરમાં આવેલું છે સાડત્રીસમો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો માઇકલ ફેરાડે આપ્યો હતો વિદ્યુત ચુંબકીય પ્રેરણાનો સિદ્ધાંત કોને આપ્યો હતો તો માઇકલ ફેરાડે આપ્યો હતો આડત્રીસમો પ્રશ્નો જે ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો અંગેની બંધારણીય જોગવાઈ સમજવા માટે કયો અનુચ્છેદ જરૂરી છે કાર્યો અંગેની જરૂરિયાત માટે કરવામાં આવે છે ક્લિયર એટલે ખાસ ધ્યાન રાખજો ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓને સમજવા માટે અનુચ્છેદ ત્રણસો વીસ છે કયો છે અનુચ્છેદ ત્રણસો વીસ છે ગુજરાતમાં રાણી સતીની વાવ ક્યાં આવેલી છે રાણી સતીની વાવ રાણી સતીની વાવ ક્યાં આવેલી છે તો ખાસ યાદ રાખજો પાટણ જ આવશે ક્યાં આવશે પાટણ જ આવશે હિન્દુ તત્વજ્ઞાનના છ શાસ્ત્રોને એક શબ્દમાં શું કહેવામાં આવે છે હિન્દુ તત્વજ્ઞાનના છ શાસ્ત્રોને એક શબ્દમાં શું કહેવામાં આવે છે હિન્દુ તત્વજ્ઞાનના છ શાસ્ત્રોને એક શબ્દમાં શું કહેવામાં આવે છે તો શું કહેશો ખટ દર્શન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ખટ દર્શન કહેવામાં આવશે ક્લિયર તો અહીંયા વાતનો વિરામ આપું છું આ વિડીયોનો પ્રતિસાદ ખાસ આપજો કોમેન્ટ સ્વરૂપે ઘણા તમે જીકેના પ્રશ્નો છે ને ગુજરાત સરકારના નવા નવા જોવા મળ્યા છે જોયું તમે પેપરમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે પણ તમે જે વાંચો છો એ વાંચન ચાલુ જ રાખજો હું અહીંયા મેં જેટલા પણ પ્રશ્નો મૂક્યા બનાવ્યા છે મારી નોટ્સ બનાવી છે એ તમને વિડીયો સ્વરૂપે મળતી રહેશે અને જ્યારે બધા પ્રશ્નો મળી જશે પછી તમને પીડીએફ પણ આપી દેશ ગ્રુપમાં ક્લિયર તો અહીંયા વાતને વિરામ આપું છું વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત